વિંધ્યાચલની તળેટીમાં હાથી બનીને હાથીણીઓની સાથે વિષય સુખો ભોગવતા ભોગવતા દિવસો પસાર કરે એમાં ગયા ભાવના રાજા અરવિંદે દીક્ષા લીધી હતી. એ અરવિંદ રાજર્ષિ એક દિવસ સામેથી આવી રહ્યા છે અને પોતે હાથી હાથીણીઓની સાથે સરોવર તરફ જઈ રહ્યો છે. સરોવરમાં સ્નાન કરીને બહાર આવ્યો ત્યાં એને રાજર્ષિ દેખાયા અને એમને સુંઢમાં ઉચકી ઉપાડીને ફેંકવા જાય છે. ત્યાં જ અરવિંદે કીધું, યાદ કર, કારણ કે અવધિ જ્ઞાની છે. હાથીને કે જે યાદ કર ગયા જન્મમાં તે શું કર્યું હતું. સમ્યક દર્શનની સાધના હતી પણ મોત વખતે સમાધિ નથી તો તું હાથીના ભાવમાં ફેંકાઈ ગયો અને એ જ વખતે એને જાતિસ્મરણ જ્ઞાન થયું. મરુભૂતિનો ભાવ, મરુભૂતિનો આત્મા હાથી વિચારમાં જોયો. ઓહો હો હો, ગયા ભાવની અંદર મેં અંતિમ સમયે મારા ભાઈ માટે મનમાં ખરાબ વિચાર્યું માટે મારી સમાધિ ગઈ અને હું હાથીના ભાવમાં ચાલ્યો ગયો. મેં આજે રાજર્ષિ સાક્ષાત મહાત્માને પણ મારી નાખવાના પ્રયત્ન કર્યા, ધિક્કાર છે મને. અને ફરી પાછું સમ્યક દર્શન જાગ્રત થયું છે. આગળ વધ્યા, હાથીના ભાવમાં શ્રાવક બની ગયા. સાંભળજો, હાથીના ભાવમાં શ્રાવક એટલે હવે હું કંદમૂળ નહીં ખાઉં, હવે હું સચિત્ત નહીં ખાઉં, જે ઝાડ ઉપર સુકાયેલા પાંદડા હોય એ જ ખાવાનું અને સરોવરમાં બપોરે 12 વાગે પાણી એકદમ ઉકળી ગયું હોય, ગરમ થઈ ગયું હોય ત્યારે જ પાણી પીવાનું. હાથી પશુના ભાવની જે મર્યાદા છે એ મર્યાદામાં રહીને જેટલું પાલન થાય એ પાલન કરવાનું મરુભૂતિના આત્માએ શરૂ કર્યું છે. તમને પૂછું છું, મનુષ્યના ભાવમાં કદાચ ના સુધર્યા તો પશુના ભાવમાં સુધરવું છે? એ તો નસીબદાર હતો કે એને સુધારનાર કોઈક અરવિંદ મળ્યા. મને કે તમને કદાચ કોઈ નહીં મળે ને તો પશુના ભાવમાં વધારે પાપ કરી વધારે દુર્ગતિમાં ચાલ્યા જશો. નક્કી કરી દીધું, હવે કોઈને હેરાન નથી કરવા. આમને આમ એમના દિવસો પસાર થાય છે ને એમાં એક દિવસ સરોવરમાં બપોરના સમયે પાણી પીવા માટે પગ મૂક્યો અને એ જ સરોવરની અંદર કમઠનો આત્મા કુક્કુટ સર્પ બનીને જન્મી ગયો. કુક્કુટ સર્પ એટલે એ સાપ ઉડી પણ શકે, ઉડી શકે. અને આ સર્પએ જેવો હાથીએ પગ મૂક્યો ગયા જન્મના વેરના અનુબંધ જાગ્રત થઈ ગયા. ઓટો કમ્પ્યુટર છે, કેવું ના પડે કે તારે આને હેરાન કરવાનો છે. સહજ વેરના પરિણામ જાગ્રત થયા, ઉડીને સીધો હાથીના મસ્તક પર આવી ગયો અને ડંખ ઉપર ડંખ મારવાના શરૂ કર્યા. હાથી સમજી ગયો કે હવે આ જીવલેણ ઉપસર્ગ આવ્યો છે, આમાં હું નથી બચી શકવાનો. એને નૌકાર મંત્ર, અરવિંદ રાજર્ષિ, દેવગુરુ ધર્મ, 4 શરણ આ બધું યાદ કરતા 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 પોતાના પ્રાણ છોડી દીધા અને હાથીના ભાવમાંથી મરી ભગવાન પાર્શ્વનાથનો આત્મા ત્રીજા ભાવમાં ક્યાં ચાલ્યો ગયો? 8માં દેવલોકમાં. સાધનાના ભાવની અંદર સમાધિ ચૂક્યો તો મરીને હાથી થયો અને હાથીના ભાવમાં સમાધિ પામી ગયો તો મરીને સીધો ક્યાં ગયો? દેવલોક. તમે ક્યાં છો એ બહુ મહત્વનું નથી, અંતિમ સમયે તમારું મન ક્યાં છે એ બહુ મહત્વનું છે. યાદ રાખજો, આપણે તો એક ગુજરાતીમાં સૂત્ર છે, જેવી મતી, બરાબર છે. પણ એની પહેલા એક મારું સૂત્ર પણ સાંભળો, જેવું મન, જેવું મન તેવી મતી, અને જેવી મતી તેવી જ ગતિ. આખી જિંદગી મન જો સંસારમાં રમતું હશે તો મોત સમયે મતી પણ એની જ હશે. તમારા ઘરની અંદર વોલપેપર કેવા? હાથીના, સિંહના. એક ઘરે અમે ગયા હતા, ત્યાં ઘરથી વરઘોડો જોવો હતો એટલે એના ઘરની બાલ્કની પાસે ઉભા રહેવા ગયા અને એમાં ઘરમાં ગચ્છાથી પતિને લઈને અમે ગયા તો એમ કીધું, પધારો પધારો પધારો, વગર વિનંતી આપ અમારા ઘરે પધાર્યા. અને જ્યાં બેઠા સામેના વોલપેપર પર એક વાઘ બેઠો હતો. મહારાજની નજર તો તરત જાય, તરત કહી દીધું, આવતા ભાવમાં મરીને વાઘની યોનીમાં ઉત્પન્ન થવું હોય તો આ બેનર રાખજો, નહીં તો આ વોલપેપર કાઢી નાખજો. નેચરલ સીન, નેચરલ સીન, શું ધૂળ નેચરલ. આવતા ભાવમાં તમારે ઘાસની અંદર ઉત્પન્ન થવું હોય તો તમારા ઘરની અંદર તમે ઘાસના બગીચાના ગાર્ડનના ફોટા રાખજો. આવતા ભાવમાં બરફની અંદર ઉભા થવું હોય હિમાલયના આલ્પ્સના પર્વતના ફોટા રાખજો. અને આવતા ભાવમાં મરીને વાઘના ભાવમાં જવું હોય તો તમે વાઘના ફોટા મૂકજો.